વલસાડના ભદેલી ગામમાં રેસ્ક્યુ ઓપરેશન, પૂરના પાણીમાં ફસાયેલા 9 લોકોને બચાવાયા. SDRFની ટીમે તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. વલસાડના ભદેલી ગામે આ રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પૂરના પાણીમાં 9 જેટલા લોકો ફસાઈ ગયા હતા, એ તમામને રેસ્ક્યુની ટીમે બચાવી લીધા છે. બોટ મારફતે એમને બહાર કાઢવામાં આવ્યા છે. SDRFની ટીમે તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ શાહ. બ્રિજેશ, કઈ રીતે, કઈ જગ્યાએ આ લોકો ફસાયેલા હતા અને કઈ રીતે તેમને રેસ્ક્યુ કરાયા? જી, વલસાડનો ભદેલી હિંગરાજ જે વિસ્તાર છે, ત્યાં અચાનક ઓરંગા નદીના પાણી ફરી વળતા NDRFની ટીમ જે ત્યાં તૈનાત હતી, એ લાઈફ સેવિંગ બોટ જે હોય છે એ લઈને તુરંત પહોંચી હતી. મધ્ય રાત્રિએ આ રેસ્ક્યુ કર્યું હતું. તેઓને શેલ્ટર હોમ લાવવામાં આવ્યા હતા, પરંતુ પાણીના પ્રવાહની વચ્ચે સામેના પ્રવાહ તરફ આ લોકોને લઈને આવવાનું હતું. અને આ મશીનવાળી બોટ નહોતી, ભલેસા માંડીને આ બોટ ચલાવીને એને સ્ટેડી રાખીને આને બહાર કાઢવામાં આવ્યા હતા. 9 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. NDRFની ટીમનું આ ખરેખર કાબિલે તારીફ કામ હતું. અને વહેલી સવાર સુધી તેઓ આ વિસ્તારમાં રહ્યા હતા. કોઈને પણ મદદરૂપ થવાનું હોય તો આમ 9 લોકોનું રેસ્ક્યુ મધ્ય રાત્રિથી વહેલી સવાર સુધી કરાયું હતું. જી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો લોકો ફસાયેલા હતા તેમનો મધ્યરાત્રિથી રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યો અને 9 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.